આરટીઓ કચેરીમાં હાલમાં જે કચેરીમાંથી અરજદારે ડ્રાઇવિંગ લાયસન્સ લીધું હોય ત્યાંથી જ રિન્યુ કરાવવું પડતું હતું આ વ્યવસ્થામાં અરજદાર જો અંગત કારણોથી પોતાનો જિલ્લો છોડી ચૂક્યો હોય તો લાયસન્સ રિન્યુ કરાવવા માટે ફરી પાછું મૂળ કચેરીમાં આવવું પડતું હોય સમય અને નાણાંનો દુર્વ્યય થતો હતો તેથી હવે ટેકનોલોજીકલ વિકલ્પ તૈયાર થતા વાહન વ્યવહાર કમિશનર શ્રીની કચેરી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સારથી ચાર એપ્લિકેશનમાં તમામ તમામ અરજદારનો ડેટા હોય 7 જૂન 2018 થી અરજદાર કોઈ પણ આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવી શકે પરંતુ આ દરમિયાન ડ્રાઈવિંગ લાયસન્સમાં નંબર જન્મ તારીખ ઇશ્યુ તારીખ વગેરે બદલી શકાશે નહીં મોડ્યુલ જે આવવાથી રાજ્યની બધી જ ઓફિસો એકસાથે કનેક્ટ થઈ છે સાથે અને કોઈ પણ કચેરીમાં ડેટા મળી રહે છે એટલા માટે આપણે આ કર્યું છે કે લોકોને દૂર રહેતા હોય અને મૂળ કચેરીમાં જે લાયસન્સ કાઢ્યું હોય ત્યાં જવું ના પડે લોકોને તકલીફ ના પડે એટલા માટે આ પ્રકારનો નિર્ણય મેં આજે કરેલો છે